हेलो फ्रेंड्स, आजना लेक्चरमां जोईशुं डेवलपमेंट ऑफ सरफेस ने हवे एक्जाम्पल आना पहला तमे थियरी जोई के शू शू करवानुं। तो एकदम ए लेक्चर तो तमे शांतिथी जोई लेशो तो आ बधा ज एकदम तमने ईजी पड़शे। तो हवे जोईए, ड्रो द डेवलपमेंट ऑफ लेटरल सरफेस ऑफ सिलिंडर। शू आपेलो छे? सिलिंडर आपेलो छे। बेस डायमीटर केटलो आपेलो छे? 40। 40 हाइट आपेली छे 60। कैप्टन एचपी में पड़े हुए पर इट्स बेज एंड इट्स कट बाय ऑक्सिलरी इंक्लाइन प्लेट। इंक्लाइन एंगल कितना आपेलो छे? 45 डिग्री टू द एचपी। बाइसेक द एक्सिस ने शू करी कट करे छे? बाइसेक करी। तो एचपी में पड़े हुए टॉप व्यू शू देखा छे? सर्कल एना एक सरखा एंड भाग करो। नंबरिंग आपी दो सिलिंडर चले बे नंबर आवशे 0 1 2 3 4 5 6 7 ए बी सी डी ई एफ जी ने एच। पछी आ बधा प्रोजेक्शन क्या ऊपर अने हवे अहीं हाइट केटली आपेली छे ने 60। 60 ની હાઈટ રાખી આ તમારો સિલિન્ડરનો શું થઈ ગયો ફ્રન્ટ વ્યૂ। હવે વારો આવ્યો ડેવલપમેન્ટનો, પહેલાં નંબરિંગ પણ આપી દો જોડે જોડે 0 1 2 3 4 5 6 અને 7 નીચે એ બી સી ડી વાળા નંબરિંગ આપી દો। હવે શું કરો? થોડીક જગ્યા છોડો, કેટલી જગ્યા રાખવી કોઈ ફિક્સ નથી, તમે વધારે પણ છોડી શકો છો। આટલી જગ્યા છોડી રેક્ટેન્ગ્યુલર બનશે, કેટલું બનશે? 2πr જેટલું। કેટલી લેન્થ હશે? 2πr જેટલી। રેડિયસ પણ આની 2πr જેટલી લેન્થથી આ રેક્ટેન્ગ્યુલર। હવે શું કરવાનું છે? અહીંયા કેટલા ભાગ કર્યા? 8 કર્યા, 4 કર્યા, શું કર્યું જુઓ? 8 ભાગ કર્યા તો આના એક સરખા 8 ભાગ કરવાના, 5 6 7 8। તમને મેથડ ખબર છે, કેલ્ક્યુલેટરમાં પણ કરી શકો અથવા તો આગળના ચેપ્ટરમાં બધી મેથડ આપેલી જે રીતે પણ તમે કરી શકો। નંબરિંગ તો અહીંયા 0થી આપણે ઓપન કર્યું 0 1 2 3 4 5 6 7 અને ફરીથી શું 0 જ્યાંથી ઓપન કર્યું ત્યાંથી ખોલીને શું થાય? એટલે ફરીથી અહીંયાથી કટ કર્યું તમે એટલે અહીંયા શું આવે? બંને નંબર આવે, જોઈન્ટ કરો એટલે એ જ પોઈન્ટે શું થઈ જાય? જોઈન્ટ। હવે શું આવે છે? બાયસેક કરીને કટ કરે છે કોણ? પ્લેન। તો બાયસેક એટલે આનું પેલું મિડલ પોઈન્ટ કરો, કેટલું આપેલું છે? પછી એંગલ 45 ડિગ્રી, 45 ડિગ્રીનો એંગલ રાખો અને આ શું આવી ગયું? સેક્શન પ્લેન આવી ગયું, કટ કરે છે। પછી અહીંયા બધા નંબરિંગ આપી દો, પી ઓફ 0 છે, પી ઓફ 1 અને 7, પછી આ છે પી ઓફ 2, પી ઓફ 6, પી ઓફ 3, પી ઓફ 5 અને પી ઓફ। હવે આ બધા નંબરિંગ આપ્યા પછી હોરિઝોન્ટલ લાઇન ખેંચવા દીજે, કે આ પી ઓફ 0 છે, 0 વાળી લાઇન સુધી ખેંચવાનું, એટલે તમને આ મળશે પોઈન્ટ પી ઓફ 0। અહીંયા પણ પી ઓફ 0, સેમ વસ્તુ પી ઓફ 1 અને પી ઓફ 7 છે, તો ક્યાં કટ થાય? સોરી, અહીંયા પી ઓફ 7 અને પી ઓફ 1, 2 અને 6 વાળી લાઇન, પી ઓફ 2 અને પી ઓફ 6, સેમ વસ્તુ 3 અને 5, પી ઓફ 3, પી ઓફ 5 અને પી ઓફ 4। આગળના લેક્ચરમાં શું કીધું હતું? સિલિન્ડરમાં કટ થાય એટલે જોઈન્ટ કઈ રીતે કરવાનું છે? કવથી। આ તો અહીંયા હતું જ, પહેલાં બધું લાઇટ રાખવાનું, જે જરૂર હોય એટલું ડાર્ક કરવાનું, આ બધું આ રીતે કવથી જોઈન્ટ કરવાનું, એટલે કટ કર્યા પછી શું દેખાશે? આ રીતે હું તમને આ રહી સરફેસ, આ લાઇનિંગ કરવાની જરૂર નથી, ખાલી કઈ સરફેસ દેખાશે તો આટલી દેખાશે। તો આ થઈ ગયો સિલિન્ડરનો એક્ઝામ્પલ। હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2। તો સ્ક્વેર પિરામિડ આપેલો છે, સાઇડ ઓફ બેઝ કેટલી છે? 30 અને એક્સિસ લેન્થ કેટલી છે? 50। ક્યાં પડ્યો છે? એચપીમાં। ઇટ્સ બેઝ વિથ ઓલ સાઇડ બેઝ ઇક્વલી ઇન્ક્લાઇન ટુ વીપી। એ તમને ખબર છે કઈ રીતે ડ્રો કરવાનો? તો શું છે પિરામિડ? કેવો છે સ્ક્વેર? સાઇડ આપેલી છે 30ની, પછી અક્ષિસની લેન્થ આપેલી છે 50, પછી સેક્શન પ્લેન એઆઈપી આપેલું છે, ઇન્ક્લાઇન 45 ટુ એચપી, અને ક્યાં બાયસેક કરીને લે છે? થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી વિથ એચપી પિરામિડ છે। તો શું કરશો? એક લાઇન તો પહેલાં તો ડ્રો કરી દો, સોરી પિરામિડ ડેવલપમેન્ટના સરફેસમાં પિરામિડ કોર્નામાં ઉપર તમારે જગ્યા રાખવી પડશે, તો નીચે લાઈન સ્ક્વેર છે અને ઇક્વલી ઇન્ક્લાઇન છે, તો કઈ રીતે આવશે આગળ તમને ખબર જ છે, આ રીતે આવશે
पिरामिड છે એટલે બધું શું થતું હશે ઉપર ભેગું ઉપર ઓ નામ આપી દો નીચે 1 2 3 4 નંબરિંગ આપી દીધા હવે આ બધાના પ્રોજેક્શન અહીંયા પછી અક્ષીસ હાઈટ કેટલી આપેલી છે 50 અને આ બધા ક્યાં થાય ઉપર ભેગા થાય શું હતું ઓ ડેશ પછી 1 ડેશ 2 ડેશ 4 ડેશ અને હવે બીજી એક કન્ડિશન છે સેક્શન પ્લેનની કેટલાનો બનાવે છે 45 ડિગ્રીનો એંગલ અને બાયસેક કરે તો બાયસેક માટે અહીંથી હાઈટ કેટલી 50 છે તો અહીંયા 25 હાઈટ લઈ લો અને બાયસેક કરો પહેલાં 45ની લાઈન દોરો હવે અહીંયા સેક્શન પ્લેન તમારું આવી ગયું પોઈન્ટ નામ દર્શાવી દો પી વન આ છે પી ટુ અને પી ફોર અને આ છે પી થ્રી નેક્સ્ટ સ્ટેપ શું કરશો હવે वर्टेक्स में पास थती है एक ओरिजेंटल लाइन पची आने पेरल एक अँ लाइन लेवा हमें परिकल लो के आ सेंटर ओ डबल डेस नव बन ए अँ मूको शू मारो आर्क हमें शू करशो आनी के लेंथ थी सॉरी साइड के 30 mm की साइड थी परिक्रमा आना जेलू माप लै लो के आर्क मरवा 4 केम के स्क्वेर है एट्ले हमें आने शू कर दो जॉइंट कर दो आ रीते પછી નંબરિંગ આપો ક્યાંથી ઓપન કર્યું હતું સપોઝ 1થી ઓપન કર્યું હતું 1 2 3 4 અને પાછું શું ફરીથી 1 હવે શું કરવાનું છે જે પોઈન્ટ હતા એને હોરિઝોન્ટલી પહોંચાડવાના આ નવી તમે રેફરન્સ લાઈન લીધી ત્યાં સુધી તો આ હોરિઝોન્ટલી અહીંયા પહોંચાડ્યો આ પણ અહીંયા આ પણ અહીંયા એટલે પહોંચી ગયા પછી ફરી ગયો પી વન માટે આગળ મૂકો પી વનની લાઈન ક્યાં અહીંયા છે અને બીજી ક્યાં છે અહીંયા આ રીતે આર્ક મારો આ તમને મળ્યો પી વન મળ્યો આ પણ પી વન સેમ વસ્તુ હવે 2 અને 4 નો વાત તો આ 2 ની લાઈન અહીંયા અહીંયા મૂકવાનું છે અહીંયા નહીં એટલે 2 માટે હા અને 4 સુધી પણ છે એટલે પી 2 પી 4 આ આછી દોરવાની આગળ ડ્રો થઈ જાય તો પણ વાંધો નહીં ના કરો તો પણ સારું પછી પી 3 ની લાઈન અહીંયા હતી 3 ક્યાં છે અહીંયા પી 3 હવે પિરામિડ છે કોન કેવું હોય તો સર્ક્યુલર ડ્રો કરવું પડે આપણે સર્ક્યુલર હવે જોઈન્ટ કરવાનું આર્કવાળું જોઈન્ટ કરવાની જરૂર નથી ડાયરેક્ટલી જોઈન્ટ કરો એટલે અહીંથી આ પી વન હતો પી ટુ પી થ્રી પી ફોર આ હતો આપણે પિરામિડનો એક્ઝામ્પલ હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ જોઈશું ત્યાં સુધી તમને વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ